समर्पण वर्ष मेहनत न परिणाम थकी मिली कंपनी रासायणिक प्रिजर्वेटिव फ्री उच्च गुणवत्ता ओछा में ओछी प्रक्रिया करेल घी उत्पादन प्रदान करने पर ध्यान केन्द्रित करे कंपनी घी बनावा ऑटोमेटिक हाइजेनिक मशीनरी नो उपयोग करवामा आवे छे। खास बात तो ये छे के तंदुरस्त गायोना दूध माथी आ घी बनावामा आवे छे। કંપનીના ડીએનએ સિસ્ટમ માનવતા અને યોગદાનનો સમાવેશ થાય છે। વર્ષ 2015માં તેની શરૂઆતથી વેચાણ 100 ગણું વધ્યું છે। ગયા નાણાકીય વર્ષ 2021-22માં રૂપિયા 54 કરોડના વેચાણની સરખામણીએ આ નાણાકીય વર્ષમાં લગભગ બમણું થઈને રૂપિયા 100 કરોડ થઈ ગયું છે। ફાઉન્ડર અને ચેરમેન ભૂપત સુખડિયા સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે। તેઓએ રૂપિયા 2500ના પગાર સાથે ડેરી પ્લાન્ટમાં ઉત્પાદનનું સંચાલન કરતા હતા। બજારને સમજવા માટે તેઓ ફિલ્ડ પર કામ શરૂ કરવા માંગતા હતા, પરંતુ તેની વિનંતી સ્વીકારવામાં ન આવી હતી। ત્યારબાદ તેમણે પોતાનું સાહસ શરૂ કરવાનો નિર્ણય લીધો। તેમણે સુરતમાં 350 ચોરસ ફૂટની નાની દુકાનથી શરૂઆત કરી અને 18 મહિના પછી ઘીનો વેપાર શરૂ કર્યો। ત્યારબાદ તેઓએ પોતાની ડેરી ઉત્પાદન સુવિધા હોવાની કલ્પના કરી, જેના કારણે વર્ષ 2015માં શ્રી રાધે ડેરીનો જન્મ થયો। તેઓની માન્યતા છે કે માત્ર એક સિસ્ટમ સંચાલિત સંસ્થા જ નથી, પરંતુ તે દરેક વ્યક્તિના વિકાસમાં પણ યોગદાન આપે છે, જેઓ તેમના ઇકોસિસ્ટમનો એક ભાગ છે। આ અંગે ફાઉન્ડર અને ચેરમેન ભૂપત સુખડિયાએ કહ્યું હતું કે આ માઇલસ્ટોન અમારી ગુણવત્તા અને ગ્રાહકના સંતોષ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ છે। ભવિષ્યની યોજનાઓની વાત કરીએ તો ઉત્પાદન સુવિધાઓનું વિતરણ કરવાનું, વધુમાં વધુ ગ્રાહકો બનાવવાનું તેમજ આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચ વિસ્તારવાનો સમાવેશ થાય છે। જ્યારે તેમની પદ્ધતિઓ પરંપરાગત છે અને તેમનો અભિગમ બિનપરંપરાગત છે। સંસ્થાએ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા પેકેજિંગ, ડિલિવરી, સલામતી પરિણામો અને નવી તકનીકો પણ અપનાવી છે। કંપનીનો ઉદ્દેશ ભારતમાં અગ્રણી શુદ્ધ ઘી ઉત્પાદક અને સપ્લાયર બનવાનો છે। અમે જે કામ કરીએ છીએ એ પ્રોડક્ટ મિલ્ક છે, બટર મિલ્ક છે અને ઘી છે, જે વાસ્તુના નામથી અમે બનાવીએ છીએ, અને બીજી અમારી બ્રાન્ડ છે ગૌશાલા। ગૌશાલાની અંડરમાં અમે A2 ઘી બનાવીએ છીએ। તો મેઇન અમારી આ બે બ્રાન્ડ છે। અમને રિસેન્ટલી અમે લોન્ચ કર્યું છે પ્રીમિયમ ઘીમાં વાસ્તુ ગોલ્ડ કરીને, એમાં કાઉ ઘી છે, બફેલોઝ ઘી છે અને વેરિયન્ટ પેકેજિંગ છે। તો અમે જે લાસ્ટ યર 100 કરોડનું ટર્નઓવર એચિવ કર્યું, તો એની જર્ની ક્યાંથી શરૂઆત થઈ, શું છે એના વિશે હું વાત કરું તો બાય ક્વોલિફિકેશન હું M.Com છું અને મારું જે સ્ટડી પૈતું પછી મેં ઓટોમોબાઈલ શોપથી મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો। લગભગ 1.5 વર્ષ એ ઓટોમોબાઈલ શોપ ચલાવી અને ત્યાં લગભગ મંથલી હું 10,000 રૂપિયા કમાતો, મારો પોતાનો બિઝનેસ હતો અને વેલ સેટલ હતો। પણ ત્યાર પછી 2005ની અંદર મને એક ઓટોમોબાઈલ શોપથી લઈને એક જે ડેરી ઇન્ડસ્ટ્રીઝમાં મને એક ઓપોર્ચ્યુનિટી મળી વાપી જેવા એરિયામાં, તો મને એવું લાગ્યું કે મોટા સિટીમાં જો સારું એવું એક સેટઅપ થઈ જાય, ભલે જોબ તો જોબ, તો એમે એચિવ કર્યું કે ભાઈ કેવી રીતે ત્યાં આપણે કામ કરી શકીએ, શું છે, તો એમે જોયું ત્યાંનું બધું કામકાજ અને એક એડમિનિસ્ટ્રેટર લેવલ પર મેં કામ કર્યું અને ત્યાર પછી 2 કે 3 વર્ષમાં એક મેનેજરિયલ પોસ્ટ પર હું આવ્યો અને ત્યારથી લઈને અરવિંદ રાઠોડ, GTV News, સુરત.